આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરમાં રખડતા ઢોરે યુવાનનું મોત નિપજ્યું છે. તો ભાવનગરમાં રખડતા ઢોરે યુવાનનો ભોગ લીધો છે. તો ટોપ થ્રી સર્કલ પાસે ઢોરે યુવાનને અડફેટે લીધો હતો. તો બાઇક લઈને જતા યુવાનને રખડતા ઢોરે અડફેટે લીધો હતો. તો રખડતા ઢોરે અડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તો રવિભાઈ પટેલ નામના 29 વર્ષીય યુવાનનું મોત થયું છે. ત્યારે ભાવનગરમાં ફરી રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. ભાવનગરમાં રખડતા ઢોરે યુવાનનો ભોગ લીધો છે. તો ટોપ થ્રી સર્કલ પાસે ઢોરે યુવાનને અડફેટે લીધો હતો. બાઇક લઈને જતા યુવાનને રખડતા ઢોરે અડફેટે લીધો છે. ત્યારે રખડતા ઢોરે અડફેટે લેતા યુવકનું મોત નિપજ્યું છે. તો રવિભાઈ પટેલ નામના 29 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું છે. ત્યારે ભાવનગરમાં ફરી રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. ભાવનગરમાં રખડતા ઢોરે યુવાનને અડફેટે લેતા યુવાનનો ભોગ લીધો છે. તો સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે. તો ભાવનગરમાં ફરી રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે, શું છે સમગ્ર વિગત? ચોક્કસ જણાવી શકો. ભાવનગર ના જે સોપત્રી સર્કલ છે, લીલા સર્કલ નો જે રસ્તો છે, ત્યાં એક 22 વર્ષીય યુવાન પોતાની ઓફિસે કામે જઈ રહ્યો હતો ત્યારે ગાય હતા અને રસ્તા પર આવી જતા તેને સાથે અકસ્માત થતો જે યુવક છે તે ગંભીર રીતે ઘવાયો હતો. તેને હોસ્પિટલ લઈ જતા ત્યારે એમનું ઘટના ત્યાં આગળ તેમનું મોત નીપજ્યું હતું. આવી ઘટનાને લઈને પરિવાર પર ઘણા શોકમાં છે, પરંતુ જેટલા રખડતા ઢોરનો ત્રાસ ભાવનગરમાં ખૂબ જ વધી રહ્યો છે અને ફરી એક વખત ભાવનગરની અંદર એક યુવાનનું રખડતા ઢોરને લઈને મૃત્યુ પામ્યા છે. જી, સમગ્ર વિગત બદલ આભાર. તો ભાવનગરમાં ફરી રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. તો રખડતા ઢોરના અડફેટે આવતા એક યુવકનું મોત નિપજ્યું છે. તો 29 વર્ષીય યુવકનું ઢોરના અડફેટે આવતા મોત નિપજ્યું છે. ત્યારે રખડતા ઢોરે અડફેટે લેતા યુવકનું મોત થયું છે. તો રવિભાઈ પટેલ નામના 29 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું છે. તો ભાવનગરમાં રખડતા ઢોરે યુવાનનો ભોગ લીધો છે. તો ટોપ થ્રી સર્કલ પાસે ઢોર યુવાનને અડફેટે લીધો હતો. તો બાઇક લઈને જતા યુવાનને રખડતા ઢોરે અડફેટે લીધો હતો.